हेलो फ्रेंड, नमस्कार। नम्रता सुमड, बी एस सेमेस्टर 6, तेमा पेपर नंबर 20, आंतरराष्ट्रीय व्यापार ने भारत। तेमा आपणे बीजा यूनिट विषयनी बात करता था कि भारत में लेणदेणनी तुला। तो तेनी अंदर आपणे गया लेक्चर में लेणदेण तुलाना अर्थ अने तेना लक्षणों विषयनी अने तेना व्याख्या विषयनी बात आपणे करेली हती। तो આપણે આજે જોશી કે લેણદેણ તુલનામાં ખાધ એટલે કે અસમતુલા માટેના પ્રકારો, એટલે કે આપણે એવું કહી શકીએ કે લેણદેણ તુલનાના પ્રકારો છે એ સમજવાના રહેશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કાલે આપણે વાત કરેલી હતી કે વ્યાપાર તુલના અને લેણદેણ તુલના એ બંને વ્યાપાર અર્થે જે તુલનાત્મક ખર્ચ કરવામાં આવે છે તેના સિદ્ધાંત વિશેની વાત છે। તો વ્યાપાર છે એ વ્યાપાર તુલનાની અંદર પણ થઈ શકે છે અને લેણદેણ તુલનાની અંદર પણ તેનો સમાવેશ કરવામાં આવેલો છે। બીજી વસ્તુ તો કે વ્યાપાર તુલનાની અંદર માત્ર આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે દ્રશ્ય વસ્તુઓનો જ વ્યાપાર થાય છે, જ્યારે લેણદેણ તુલનાની અંદર દ્રશ્ય વસ્તુ અને અદ્રશ્ય વસ્તુ બંનેનો આયાત નિકાસ કરવામાં આવે છે અને જે એનો હિસાબ રાખવામાં આવે છે તેને આપણે લેણદેણ તુલના તરીકે ઓળખીએ છીએ। એટલે કાલે આપણે વ્યાખ્યા જોઈ હતી તો ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ કે એક વર્ષના ગાળા દરમિયાન કોઈ એક દેશની દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની કુલ આયાત નિકાસને કારણે કરવામાં આવતી નાણાકીય લેવડ દેવડના હિસાબને તે દેશની લેણદેણની તુલના તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ વાત હતી લેણદેણ તુલનાના અર્થની। હવે તે જ વસ્તુ આપણે તેના વ્યાખ્યાની જોઈ હતી અને આજે આપણે લેણદેણ તુલાના પ્રકાર એટલે કે લેણદેણ તુલાની ખાધ અથવા તો અસમતુલા વિશેની વાત કરવાની છે। તો લેણદેણ તુલાના 3 પ્રકાર પાડવામાં આવે છે। તેની અંદર મેં કાલ તમને જણાવેલું હતું કે સામાન્ય રીતે ચાલુ ખાતાની ખાધ અને મૂડી ખાતાની પુરાંત દ્વારા પૂરું પાડવામાં આવે છે અને મૂડી ખાતાની ખાધ અને ચાલુ ખાતાની પુરાંત દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે। તેથી સૈદ્ધાંતિક રીતે લેણદેણ તુલના સંતુલિત રહે તે માટે વાસ્તવમાં ચાલુ ખાતામાં 3 પ્રકાર પાડવામાં આવેલા છે। એટલે કાલે આપણે વાત કરી હતી કે લેણદેણ તુલનાની અંદર એક વર્ષમાં જે દુનિયાના દેશોની સ્થાનિક જે હિસાબ ગણવામાં આવે છે તેમાં લેણદેણ તુલનાની જે ચૂકવણી છે તેમાં આયાત નિકાસને પરિણામે જે વિદેશી ચલણ ચૂકવવું પડે છે તેના ખ્યાલ પ્રમાણે આપણે મૂડીનું ખાતું અને ચાલુ ખાતું એવા 2 પ્રકાર પાડવામાં આવેલા છે। તો આ સમતુલા લઈ આવવા માટેના લેણદેણ તુલનામાં 3 પ્રકાર પાડેલા છે। પહેલું છે પુરાંતવાળું લેણદેણ તુલના, બીજું સમતુલિત અને ત્રીજું છે ખાધવાળી લેણદેણ તુલના। તો પહેલાં આપણે જોશી કે પુરાંતવાળી લેણદેણ તુલના એટલે શું। તો જ્યારે ચાલુ ખાતાની ખાધને મૂડી ખાતાની પુરાંત દ્વારા ભરપાઈ કર્યા પછી પણ મૂડી ખાતે બચત રહે છે ત્યારે તેને પુરાંતવાળી લેણદેણ તુલના તરીકે ઓળખવામાં આવે છે। એટલે એને શું કીધું કે ચાલુ ખાતાની ખાધ અને મૂડી ખાતાની ખાધની જે પુરાંત દ્વારા ભરપાઈ કરવામાં આવે છે અને જો પછી નાણું એટલે કે મૂડી બચે તો તેને પુરાંતવાળી લેણદેણ તુલના તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે ટૂંકમાં કહેવું હોય તો ખર્ચ કરતાં આવકનું પ્રમાણ જો વધુ હોય તો એને પુરાંતવાળું કહેવામાં આવે છે, એટલે કે આપણી પાસે આવકનું પ્રમાણ વધારે છે અને ખર્ચનું પ્રમાણ ઓછું છે તો એ પુરાંતવાળું તરીકે ઓળખવામાં આવે છે। બીજા શબ્દોમાં આપણે એવું કહીએ જ્યારે ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ આવકો અને ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ ચૂકવણીઓ દ્વારા કરતાં વધારે હોય તો તેને પુરાંતવાળી લેણદેણ તુલના તરીકે ઓળખાય છે અને લેણદેણની તુલનાની સ્થિતિ આજે છે તેને વિદેશ વ્યાપાર માટે આદર્શ એટલે કે સારામાં સારી સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં ખર્ચ કરતાં આવકનું પ્રમાણ છે એ જો વધુ હોય તો એને પુરાંતવાળી લેણદેણ તુલના તરીકે ઓળખવામાં આવે છે। એટલે આની અંદર એને ચાલુ ખાતાની અને મૂડી ખાતાની વાત કરેલી છે, એટલે કે ચાલુ ખાતાની જો ખાધ હોય અને મૂડી ખાતાના પુરાંત દ્વારા ભરપાઈ કર્યા પછી પણ તેમાં બચત તરીકે મૂડી જો વધતી હોય તો તેને આપણે પુરાંતવાળી લેણદેણ તુલના તરીકે ઓળખીએ છીએ।
બીજી વસ્તુ છે સંતુલિત લેણદેણ તુલા. સંતુલિત લેણદેણ તુલા છે જ્યારે ચાલુ ખાતાની ખાત અને મૂડી ખાતાની પુરંત બંને સરખા હોય તો તેને સંતુલિત લેણદેણ તુલા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ આવકો તેમજ ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ ચૂકવણીઓ બંને સરખા હોય ત્યારે તેને આપણે સંતુલિત લેણદેણ તુલા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ખર્ચ અને આવક બંને સરખા હોય તો તેને સંતુલિત લેણદેણ તુલા તરીકે ઓળખીએ છીએ. એટલે આની અંદર એને કીધું કે ચાલુ ખાતાની ખાત સરખી હોય અને મૂડી ખાતાની પુરાંત સરખી હોય તો બંને જો સરખા હોય તો એને સંતુલિત લેણદેણ તુલા તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે લેણદેણ તુલાની સ્થિતિ છે એ મધ્યમ કક્ષાની સ્થિતિ ગણવામાં આવે છે. એટલે મધ્યમ એટલે કે આ બેલેન્સવાળી, નહીં વધુ કે નહીં ઓછું, એટલે મધ્યમ કક્ષાની સંતુલિત સ્થિતિ આદર્શ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજી આવે છે ખાધવાળી લેણદેણ તુલા. હવે ખાધવાળી લેણદેણ તુલામાં શું કીધું કે જ્યારે ચાલુ ખાતાની ખાદ એટલી મોટી હોય કે મૂડી ખાતાના પુરાંત દ્વારા ભરપાઈ કરવા છતાં પણ ચાલુ ખાતામાં ખાદ જ જો બાકી રહેતી હોય તો એને ખાધવાળી લેણદેણ તુલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજી વસ્તુ શું કે ખર્ચનું પ્રમાણ વધુ હોય અને સામે આવકનું પ્રમાણ ઓછું હોય તો એને ખાધવાળી લેણદેણ તુલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી પાસે જાવકનું પ્રમાણ વધી જ થતું હોય, સામે એટલી ઇન્કમ ન થતી હોય તો એને ખાધવાળી લેણદેણ તુલા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે શું કહે છે કે ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ આવક કરતાં ચાલુ ખાતાની અને મૂડી ખાતાની સંયુક્ત કુલ ચૂકવણીનું પ્રમાણ જો વધારે હોય તો તેને ખાધવાળી લેણદેણ તુલા તરીકે આપણે ઓળખીએ છીએ. અને લેણદેણ તુલાની આ ખાધવાળી સ્થિતિને વિદેશ વ્યાપારની નબળી સ્થિતિનો નિર્દેશ કરતો જોવા મળે છે. એટલે કે અહીં પરિસ્થિતિ અતિ ખરાબ ગણાતી હોય, એટલે કે ખાધવાળી સ્થિતિ છે વિદેશ વ્યાપાર માટે નબળી સ્થિતિ ગણાતી જોવા મળે છે. એટલે અહીંથી આપણે દેવું કરીને પણ વિદેશમાં જો વ્યાપાર કરવા માંગી તો આપણા માટે હિતકારક નથી ગણાતું, એટલે આપણી સ્થિતિ છે એ નબળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આ જે ત્રણ મુદ્દા જોયા તે લેણદેણ તુલાના ખાધના પ્રકાર વિશેની વાત કરી, તેમાં પુરાંતવાળી લેણદેણ તુલા, સંતુલિત લેણદેણ તુલા અને ખાધવાળી લેણદેણ તુલા, એવી રીતે ત્રણ લેણદેણ તુલાના પ્રકાર પાડવામાં આવેલા છે. અને આપણા ભારતના સંદર્ભમાં જો જોઈએ તો તેની અંદર લેણદેણ તુલામાં અસમતુલાની વાસ્તવિક પરિસ્થિતિ છે તે આપણે પંચવર્ષીય યોજના જે બનાવવામાં આવેલી છે તેના દ્વારા નક્કી કરવામાં આવેલી છે કે કઈ જગ્યાએ લેણદેણ તુલાની સ્થિતિ છે એ અસમતુલામાં આવેલી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશી કે લેણદેણ તુલામાં જે અસમતુલા વાસ્તવિક પરિસ્થિતિ આયોજનકાળ દરમિયાન કેવી હતી તેના વિશેની વાત આપણે 12 પંચવર્ષીય યોજના છે તેના પહેલી પંચવર્ષીય યોજનાથી લઈને શરૂઆત કરશી. તો એ જે મુદ્દો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશી. થેન્ક યુ.